મારો પરમ મિત્ર ભાઈ આઝાદ બહુ સુંદર બોલ્યો છે, નાનકડો લોકસાહિત્યકાર છે અને એથી મેં વધે વધુ એક સજ્જન માણસ છે. અને આજે એ મારા આંગણે મહેમાન બન્યો. મને કે ગોપાલભાઈ કંઈક થોડુંક સંભળાવો, સાહિત્યની એની જે ભૂખ છે એની મજા જુદી છે, એટલે ખાસ આઝાદ માટે એક નાનકડો આ પ્રસંગ. જય માતાજી. હું ગોપાલ બારોટ. બરોબર જંગલ, નાનકડું એક મંદિર અને મંદિરની અંદર માં ભગવતી જગદંબાની સવારની મંગળા આરતીની ઝાલરો વાગે છે, નગારા માથે દાંડી પડી છે, શંખ ફૂંકાય છે અને હજી સૂર્યનારાયણ ઉદિત નથી થયા એવા એ મંગળાના સમયે પાછા કોઈ બુલંદ કંઠથી માની સ્તુતિ કરી રહ્યા છે. નમો મુજાદ જન્નાદ તુહી ભવાની તુહી જોગ માયા તુહી ભાગવાની તુહી ધર્મી આકાશ વિભુમ પસારે તુહી મોહ માયા વિષય શુલ ધારે તુહી ચાર વેદમ ગણમ બાત ચીની તુહી જ્ઞાન વિજ્ઞાન મે સર્વ ભેરી તુહી વેદ વિદ્યા તુહી ઉદય પ્રકાશી કલા મંડ ચોવીસ કી રૂપ રાશી તુહી રાગ નિરાગ વેદમ પુરાણમ તુહી જંત્ર મે મંત્ર મે સર્વ જાનમ તુહી ચંદ્ર મે સૂર્ય મે એક વાસમ તુહી તેજ મે પુંજ મે ઓપ્રકાશમ તુહી શોકની પોખની તીન લોકમ તુહી જાગતિ શોભની દુર્દોષમ તુહી ધર્મની કર્મની યોગ માયા તુહી ખેતરી ઉતરી વદ્ર કાયા તુહી રિદ્ધ કી સિદ્ધિ કી એક દાતા તુહી જોગની ભોગની હો દાતા તુહી ચાર પાણી તુહી ચાર ખાની તુહી આત્મા પંચ ભૂતન પાણી તુહી સાત દિવે નવે ખંડ ભંડી તુહી ઘાટ જોગ આઠ બ્રહ્માંડ નંડી તુહી ધરની આકાશ તુભેદ બાણી તુહી નિત નવ જોગના હો ભવાની તુહી ઉદ્ર મેં લોક તીનું ઉપાવે તુહી સન મેં ખાન પાન ખવાવે તુહી એક અને એક માયા ઉપાવે તુહી બ્રહ્મ ભૂતેશ વિષ્ણુ કહાવે તુહી માત હો એક જ્યોતિ સ્વરૂપ તુહી કાલ મહાકાલ માયા વિરૂપમ તુહી ઔર રંકાર ઓંકાર બાણી તુહી સ્થાવરમ જગમ પોષ પ્રાણી તુહી તું તુહી તું તે એક બાણી તુહી સંગ્રહી અને આવી માં ભગવતીની જગદંબાની સ્તુતિ ચાલી રહી. અને એ જ વખતે આવા નાણે બે દીકરીઓ માથે ઉજળા આ પાણીના બેડા લઈ અને નદીના કિનારે પાણી ભરવા માટે થઈ અને જંગલની કેડી હાલી જાય છે. પણ બે દીકરીઓ રૂપ રૂપના અંબાર જેવી છે, જાણે હંસ ગાયન પર ચડ્યો ગાયન પર સિંહ બિરાજે સિંહ સાગર સર ધર્યો તામે તો ગિરિવર ગાજે ગિરિવર પર કમલ કમલ બીચ કોયલ બોલે કોયલ પર કીર કીર બે મૃગ હિડોલે અને મૃગે શશિ હર સર ધર્યો તાપે શેષ સદા રહે કવિ ગંગ કહે ગુણજનો હંસ ભાર કિતનો સહે એવી રૂપ રૂપના અંબાર જેવી આ બે દીકરીઓ ઈ આ જંગલની કેડી માથે નદીના કિનારે પાણી ભરવા માટે થઈ અને નીકળી છે. પણ એ જ સમય હજી સૂર્યનારાયણ ઉદિત નથી થયા, બળ વાંકડો જોવા ઉઠ્યું છે. ભગવાન સૂર્યનારાયણ 50 કરોડ પૃથ્વીને અજવાળવા માટે થઈ અને આવવાની તૈયારી છે, હજી એમને પૃથ્વીના પાટલે પગ નથી મૂક્યો. અને એમાં સિંહની ગર્જના હંભળાણી. એક દીકરી હતી એની મડી થાતી થડક ઉથડક થડક ઉથડક થડક ઉથડક થવા મડી જેમ ડાક માથે દાંડી પડે અને ભૂવો ધૂણે એમ મડી થાર 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 ધ્રુજવા. પણ બીજી જે દીકરી હતી એનું રૂવાડું ન ફરક્યું, એને બીજીનું બાવડું જાલીને કીધું, બેન કેમ ધ્રુજવા માંડી? તો બેન સંભળાવું નહીં તને, આ સિંહની ગર્જના સંભળાય છે. હજી વહેલી પરોઢ છે, વહેલી સવાર છે, સિંહ પાણી પીવા નદી આવ્યો હોય ને એવું લાગે છે. આ ગર્જના સિંહની છે. અને ત્યારે બીજી દીકરીએ હળવેક લઈ ભરત ભરત દાંત કાઢીને કીધું, બેન મને ખબર છે આ સિંહની ગર્જના છે, પણ હા ભળી લે બેન, હું તો આ જંગલના જાળવે જાળવે રમીને મોટી થઈ છું, પહાડે પહાડ મારી નાનપણમાં કૂદી કૂદી અને એક એક પાણે પાણે રમીશું, એક એક જનાવરના એની ભાષા એની બોલ એને બોલવાનો ભાવ, બેન મને બચપણથી આનો અનુભવ છે. તો સાંભળ બેન, આ સિંહની ગર્જના ખરી, પણ આ સિંહની ગર્જનામાં મને મારણ નહીં. બેન મને એની ગર્જનામાં ક્યાંક ધીરું ધીરું દર્દ સંભળાય છે. વાતો કરતા બે વાત કરતા કરતા નદીના કિનારે પહોંચ્યા. વાત બહુ સાચી હતી બાપ, નદીના કિનારે ખાવત ખાવત ધીરું 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 ગરજતો હતો, પણ પીડાનો ગરજતો હતો, એક પગ ઊંચો હતો. જે દીકરીએ કીધું હતું કે હાવજની ગર્જનામાં મને દર્દ સંભળાય છે એની નજર પડી, હાવજના પંજામાં બાવળની હૂળ હોબરી ઉતરી ગઈ. આ જોઈ અને દીકરીએ ધીરા 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 ડગ માંડ્યા સિંહની તરફ, પણ જાણે ચોટીલાનો ડુંગર ઉતરી અને માં ચામુંડાવી હોય કે કદાચ પાવનો પહાડ ઉતરી અને માં ભગવતી માં કાળી ઉતરી હોય તોય ના નહીં, અને કદાચ ગગરનો ડુંગર ઉતરી અને માં અંબા આવી હોય એવી ભગવતી જેવી એવી જગદંબા જેવી દીકરી આમ ધીરા 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 ડગ માંડ્યા હાવતની પાસે આવી
અને એના માથે આમ કેહવાળે માથે હાથ ફેરવા જ્યારે ભગવતી સિંહ એના માથે હાથ ફેરવતી હોય એવો દેખાવો બાપ અને હળવેક લઈને બોલી બાપના શ્રામ બહુ પીડા થાય છે હમણાં કાંટો કાઢી લે ઓ બાપ વિરાસન વાળી દીકરી એક પગ નીચે એક પગ વાંકો અને ઢીચણ માથે હાવત નો પગ લઈ બે હાથે આમ હાવત નો પગ જાજો પોતાના બે દાંતમાં હાવજના પગની અંદર જે હૂળ વાગી હતી હૂળને મોઢામાં દાંતમાં લઈ અને એક આંચકો માર્યો આંચકો મારતા હૂળ હાવજના પગમાંથી તો નીકળી ગઈ પણ બાપ લોહીનો ફુવારો છૂટ્યો એ દીકરીના મોઢાને લોયાણું કરી નાખ્યું પણ દેખાવ એવો થયો કે જાણે મહિષાસુરને મારી અને ભગવતી કાળી આવ્યો હોય ગરડ ઢોલ ત્રંબાલ કડડ જાકાશ કડક અંજળ પ્રગટ મળી જાઓ થળ પર ધરા દીકરી એટલું કીધું દર્શન બાપ જ્યાંથી આવ્યા હો ને આવ્યા જાઓ કારણ હમણાં અમારા ગામની દીકરીઓ નદીના કિનારે પાણી ભરવા આવશે તમને જોઈ અને એના પહુડા જેવા કાળજા ફફડી ઉઠશે અને જાણે માનું કીધું દીકરો જે માનતો હોય ને એમ હાવજ દીકરીના પગમાં આળોટી અને એક છલાંગ મારીને હામી ભેખડે વયો ગયો પણ બાપ આ દ્રશ્ય જે હતું એ બે મહાપુરુષો જોતા હતા એક આ દેશનો સંત હતો સંત ન હોવ તો સંસારમાં તો જરી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લહેર સે વો તો ઠાર તક ઠામો ઠામ સંત સરિતા અરુ મેઘલા ચલત વિહંગા ચાલ રજબ જહા જહા જાત હૈ વો તો કર દેતે હૈ ન્યાલ બાપ આ દેશના સાધુ સંતોએ આ દેશને ખૂબ આપ્યું છે સંતો જો ન થયા હોત આપણી ભારતની ભૂમિમાં તો કદાચ મને એમ છે કે આજ જે ભારતનો ઇતિહાસ છે આજ જે ધર્મ સંસ્કૃતિ જળવાઈ રહી છે હજારો વર્ષ સુધી આ દેશમાંથે અનેક વિદેશીઓના આક્રમણો થયા અનેક પરધર્મીઓના આક્રમણો થયા અને છતાં પણ સનાતન ધર્મ આજે પણ ટકી રહ્યો હોય તો એ આપણા દેશના આવા મહાન સંતોના કારણે ટક્યો છે એવા એક સંત છે અને બીજો આ દેશનો એક રાજવી છે રંગ રજપૂતા રંગ હૈ રણ મેં જુજણ હાર મરણ મારણ કે કારણે લઈને ધરણ યંત અવતાર એક સંત અને બીજા ક્ષત્રિયો જો આ દેશમાં ન હોત ને સાહેબ તો આ દેશ માથે આજે પણ કદાચ વિધર્મીઓ રાજ કરતા હોત કારણ કે છાત્રવટ જે છે ક્ષત્રિયો એ આ દેશ માટે આ ધરતી માટે આ ભારતની ભૂમિ માટે પોતાના જે બલિદાન આપ્યા છે એને આ ધરતી ક્યારેય નહીં ભૂલી શકે એવો એક રાજવી છે ક્ષત્રિય છે અને એક સંત છે સંતે હળવેક લઈને રાજવીને કીધું જોયું બેટા તો હા જોયું શું જોયું કે પેલી છોકરીએ હાવજના પગમાંથી કાંટો કાઢી લીધો હું કોણ તો આપ મારા ગુરુ માનીસ મારું કીધું ગુરુ મહારાજ આપ મારા ગુરુ છો અને હું ક્ષત્રિય છું હું રાજા છું રાજા પછી છું પહેલા ક્ષત્રિય છું અને ક્ષત્રિય અને રાજા પછી પહેલા હું આપનો શિષ્ય છું આપની માત્ર આજ્ઞા થાય એટલે મારું માથું ઉતારી અને તમારા ચરણમાં ધરી દેતા એક ક્ષણનો વિચાર ન કરું એક ક્ષણનો વિચાર ન કરું આટલું કીધું તા સંતે હળવેક લઈને કીધું બેટા તારા માથાની જરૂર નહીં પણ હિન્દુસ્તાનના હજારો માથાઓ બચી જાય એવું એક વચન તારી પાસે મારે લેવું છે આગ્રહ કરો ગુરુ મહારાજ બેટા આ દીકરીની સાથે લગ્ન કરી લે ગુરુ મહારાજ કોણ હશે કયા ધર્મની હશે કઈ જ્ઞાતિની હશે કાંઈ ખબર નથી હું એને ઓળખતો પણ નથી એની સાથે લગ્ન કરવાની આ કાજ્ઞા કરો છો અને ત્યારે ગુરુએ કીધું કે બેટા ગુરુની આજ્ઞાથી બીજો કોઈ મોટો ધર્મ જ નથી મારી આજ્ઞાથી ગુરુની આજ્ઞાથી મોટો કોઈ ધર્મ નથી મારી આજ્ઞા છે કે તું એની સાથે લગ્ન કરી લે અને ત્યારે ફરી એકવાર રાજવી એટલું કીધું ગુરુ મહારાજ આટલો બધો આગ્રહ કરવાનું કારણ શું આ છોકરી સાથે લગ્ન કરવાના અને ત્યારે ગુરુ મહારાજે એટલું કીધું બેટા એની સાથે લગ્ન કરવાનો આગ્રહ એટલા માટે કરું છું કે જે દીકરી હાવજના પગમાંથી કાંટા કાઢી લે ને બેટા એના દીક એના પેટે દીકરાય હાવજ જેવા પાકે એટલે કહું છું કે એની હારે લગ્ન કરી લે અને બાપ એ સંત જે હતા આખું જગત જેને ઓળખે એવા સમર્થ રામદાસજી હતા અને જે શિષ્ય હતો
એ પુનાનો ધણી શાહજી હતા અને દીકરી જે હતી એનું નામ જીજાબાઈ હતું અને એના લગ્ન થયા અને જેની કુખે શિવાજી મહારાજ જેવો સપૂત આ દેશને મળ્યો બાપ એટલે આજ પણ જનની જણ તો ભગત જણ કા દાતા કા શૂર નતર રેજે વાંધણી તારું મત ગુમાવીશ નૂર અને હેમાં તારી તોલે જગતમાં કોઈ આવી શકે નહીં કારણ કે માં છે જે ઈ ઉત્તમ જનેતા કુળવેણ માઢુનો નિપજે ધરાવેણ ધાનન હોય જાહલ જખરો વીર જાની જનની હોતલ હોય ઉત્તમ જનેતા વગર ઉત્તમ સંતાન મળતું જ નથી બાપ ઈ જનેતાની કુખે શિવાજી મહારાજ જેવા સપૂત પાકે જય માતાજી જય ભગવતી